मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे छठा धोरणना गणितनुं 11મું प्रकरण बीजगणित गणी रह्या छे। आ श्रेणीमां अत्यार सुधी आपणे स्वाध्याय 11.2 सुधीनी गणतरी करी लीधेली छे। आजे आपणे स्वाध्याय 11.3 गणवानुं छे, जेमां आपणे चल साथे अभिव्यक्ति कई रीते रची शकाय ते शीखवानुं छे। तो चलो शुरू करिए। प्रश्न पहेलो एवो आपेलो छे कि दरेक अंकनो एक थी वधु उपयोग न थाय ते रीते 5, 7 अने 8 ना अंकोनी, जो अहीं फक्त आंकड़ा आपेला छे, कया कया आंकड़ा छे? एक तो 5 छे, 7 छे अने 8 छे, तेनी चल रहित एटले के चलनो उपयोग न थाय तेवी जुदी जुदी अभिव्यक्तिओ करवानी छे। अभिव्यक्तिओमां पण शुं छे? तो के तेमां पण आपणे फक्त सरवाळा, बादबाकी अने गुणाकारनी क्रियानो ज उपयोग करवानो छे, भागाकारनो उपयोग करवानो नथी। चलो आपणे एक पछी एक अभिव्यक्ति छे ए करता जईए। कई कई वस्तु, बे वस्तु ध्यानमां राखवानी छे? तो के आपणे 3 अंको 5, 7 अने 8 नो ज उपयोग करवानो छे, अने गणितनी 3 ज क्रियाओ सरवाळो, बादबाकी अने गुणाकारनो उपयोग करवानो छे। तो हवे अभिव्यक्ति कई रीते थई शके ते जोता जईए। प्रथम तमे आ तमाम अभिव्यक्तिओ छे एकवार जोई लो एटले ख्याल आवशे। त्यारबाद आपणे एक पछी एक अभिव्यक्ति छे ए कई रीते आवेली छे ए आपणे जोता जईशुं। आपणे प्रथम आजे अभिव्यक्तिओ छे, आटली अभिव्यक्तिओ, आजे आना करता पण वधारे अभिव्यक्ति तमे रची शकशो। हवे एक पछी एक अभिव्यक्ति आपणे जोता जईए। 8 × 5 − 7, प्रथम अभिव्यक्ति शुं छे? तो के 8 અને 5 નો ગુણાકાર, એમાંથી 7 છે બાદ કરીએ, સરવાળો કરી એમાંથી 7 બાદ કરીએ છે, ગુણાકાર 8 અને 7 નો ગુણાકાર કરી એમાંથી 5 છે એ બાદ કરીએ, અહીં જે ગુણાકાર છે ત્યાં સરવાળો 8 વત્તા 7 ઓછા 5। એ જ રીતે 5 × 8 વત્તા 7, 8 અને 7 નો સરવાળો કરી એને 5 વડે ગુણીએ છે। એ જ રીતે 7 અને 8 નો ગુણાકાર કરી એમાં 5 ઉમેરીએ, 8 અને 7 ની બાદબાકી કરી એમાં 5 ઉમેરીએ, 5 માંથી 8 અને 7 નો સરવાળો બાદ કરીએ છે। અહીં નમૂના રૂપે 8 છે એ અભિવ્યક્તિ આપેલી છે। આવી બીજી ઘણી બધી અભિવ્યક્તિ છે એ તમે રચી શકશો અને રચવાનો પ્રયત્ન કરજો, કે જેમાં બે જ શરત યાદ રાખવાની છે, અંકોમાં 5, 7 અને 8 નો ઉપયોગ કરવાનો છે, અને ગાણિતિક ક્રિયામાં ફક્ત સરવાળો, બાદબાકી અને ગુણાકારનો ઉપયોગ છે કરવાનો છે। આ થયો પ્રશ્ન 1। હવે જોઈએ પ્રશ્ન 2 શું આપેલું છે। તો કે આપણે જુદી જુદી અભિવ્યક્તિઓ આપેલી છે, કઈ અભિવ્યક્તિમાં ફક્ત આંકડા છે એ આપણે ઓળખવાની છે। આપણે એ થી લઈ અને જી સુધીની અભિવ્યક્તિ આપેલી છે, આપણે એક પછી એક અભિવ્યક્તિ જોતા જઈએ। અહીં વાય છે એટલે કે આંકડાકીય નથી, ચલો આગળ ચોકડી મારી દઈએ આપણે। અહીં 7 × 20 આંકડાકીય છે, પરંતુ અહીં ઝેડ આવી ગયો છે એટલે આ પણ આંકડાકીય અભિવ્યક્તિ નથી। અહીં 5 ના કૌંસમાં 12 − 7 + 7 × 2 નો મતલબ આ જે આંકડાકીય અભિવ્યક્તિ છે, ડી ફક્ત એક જ અંક છે એટલે આંકડાકીય અભિવ્યક્તિ છે, ઈમાં 3x છે, એક્સ એટલે કે ચલ આવ્યો એટલે આંકડાકીય અભિવ્યક્તિ નથી, એફમાં 5 − 5n ચલ આવ્યો એટલે આંકડાકીય અભિવ્યક્તિ નથી, જી તો કે 7 × 20 − 5 × 10 − 45,
હવે ફક્ત આટલું જ આપેલું હોત તો આંકડાકીય છે, પરંતુ વત્તા પી આપેલો છે એટલે કે આંકડાકીય અભિવ્યક્તિ નથી. તો કઈ કઈ આંકડાકીય અભિવ્યક્તિ થઈ આપણી પાસે? તો કે આપણી પાસે બે અભિવ્યક્તિ, અભિવ્યક્તિ સી અને અભિવ્યક્તિ ડી છે, એ આંકડાકીય અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ સી અને ડી છે આંકડાકીય છે. બાકીની અભિવ્યક્તિ તો કે ચલ સાથેની અભિવ્યક્તિ છે. આ થયો પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. નીચે અભિવ્યક્તિ આપેલી છે જેમાં સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે. કઈ કઈ ક્રિયાઓ આ અભિવ્યક્તિમાં સામેલ છે તે આપણે શોધવાનું છે અને એ આપણે જવાબ તરીકે આપવાનું છે. તો એક પછી એક અભિવ્યક્તિ જોતા જઈએ. પ્રથમ તો કે ઝેડ વત્તા એક, અહીં શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. એટલે કે પ્રથમ અભિવ્યક્તિ ઝેડ વત્તા એક છે એ શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. બીજી અભિવ્યક્તિ જોઈએ તો ઝેડ ઓછા એક, ઓછા છે શું દર્શાવે છે? તો કે બાદ બાકી. એટલે કે ઝેડ ઓછા એક અભિવ્યક્તિ છે એ બાદ બાકી દર્શાવે છે. ત્રીજી y વત્તા 17 શું બતાવે છે? સરવાળો બતાવે છે. એટલે કે y વત્તા 17 છે એ સરવાળો દર્શાવે છે. અને જે ચોથી અભિવ્યક્તિ છે y ઓછા 17 શું દર્શાવે છે? બાદબાકી દર્શાવે છે. એટલે કે કઈ ક્રિયાઓ છે એ ક્રિયા આપણે ઓળખવાની છે અને એ આપણે બતાવવાનું છે. આ થયો a. હવે જોઈએ b. અહીં ત્રણ અભિવ્યક્તિ આપેલી છે. તો પ્રથમ તો કે પ્રથમ અભિવ્યક્તિ શું છે? તો કે 17y. હવે જ્યારે આ રીતના ગમે ત્યારે કોઈ પણ અભિવ્યક્તિ હોય ત્યારે હંમેશા શું હશે? તો કે હંમેશા ગુણાકાર હોય. એટલે કે 17y શું દર્શાવે છે? તો કે 17 અને y નો ગુણાકાર દર્શાવે છે. બીજી અભિવ્યક્તિ y ના છેદમાં 17 શું દર્શાવે છે? ભાગાકાર. y ના છેદમાં 17 છે એ y અને 17 નો ભાગાકાર દર્શાવે છે. ત્રીજી અને પ્રથમ અભિવ્યક્તિ બંને એક સમાન છે. શું છે? તો કે ગુણાકાર છે. એટલે કે 5z છે એ 5 અને z નો ગુણાકાર દર્શાવે છે. એટલે કે આપેલી અભિવ્યક્તિમાં કઈ ક્રિયાઓ છે એ તમે અભિવ્યક્તિ જોઈને હવે કહી શકશો. હવે જોઈએ આગળ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન, ત્રીજાનો ત્રીજો સી. જો અહીં હવે પછીની આ જે અભિવ્યક્તિઓ છે એમાં એક કરતા વધારે ક્રિયાઓ છે. કઈ રીતે? જોઈએ. 2y એટલે કે 2 અને y નો ગુણાકાર છે, વત્તા 17 છે. તો 2y વત્તા 17 શું દર્શાવે છે? તો કે ગુણાકાર દર્શાવે છે. 2 અને y નો ગુણાકાર દર્શાવે છે અને એ ગુણાકાર સાથે 17 નો સરવાળો દર્શાવે છે. બીજી જે અભિવ્યક્તિ આપેલી છે 2y ઓછા 17 તો એ પણ શું છે? તો કે ગુણાકાર, પ્રથમ તો ગુણાકાર દર્શાવે છે. જ્યારે ઓછા 17 છે એ બાદ બાકી દર્શાવે છે. એટલે કે 2y ઓછા 17 માં ગુણાકાર અને બાદ બાકી બંને છે એ દર્શાવે છે. પછીનો જોઈ ચોથો ડી. 7m ઓછા 7m વત્તા 3 અને ઓછા 7m ઓછા 3 એક પછી એક અભિવ્યક્તિ લેતા જઈએ. પેલી અભિવ્યક્તિ તો સરળ અભિવ્યક્તિ છે. શું છે? ફક્ત ગુણાકાર છે. એટલે કે 7m ગુણાકાર દર્શાવે છે. બીજી અભિવ્યક્તિ ઓછા 7m વત્તા 3 છે. એટલે કે ઓછા 7 નો m સાથે ગુણાકાર છે અને આ ગુણાકારનો જે જવાબ આવે છે તેમાં આપણે 3 ઉમેરવાના છે. એટલે કે અહીં કુલ બે ક્રિયાઓ છે, ગુણાકાર અને સરવાળો. એટલે કે ઓછા 7m વત્તા 3 છે એ ગુણાકાર અને સરવાળો દર્શાવે છે. ત્રીજી અભિવ્યક્તિ ઓછા 7m તો છે જ એટલે ગુણાકાર છે, ઓછા 3 એટલે શું છે? બાદબાકી દર્શાવે છે. એટલે કે ઓછા 7m ઓછા 3 છે એ ગુણાકાર અને બાદબાકી છે, આ બંને છે ક્રિયાઓ દર્શાવે છે.
આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ચોથો. અહીં આપણને જુદા જુદા વિધાનો આપેલા છે, આ વિધાનોની આપણે અભિવ્યક્તિ આપવાની છે. પ્રથમ વિધાન એવું આપેલું છે કે સાતને પીમાં ઉમેરતા, એટલે કે અભિવ્યક્તિ શું થશે, પી વત્તા સાત. પી વત્તા સાત લખો અથવા તો સાત વત્તા પી લખો, બંને છે એ સમાન જ છે. આપણને ખ્યાલ છે કે સરવાળો છે એમાં ક્રમ છે તેનું મહત્વ રહેતું નથી. પછીનો જોઈએ, સાતને પી માંથી બાદ કરતા. હવે જો સરવાળો છે એ સમક્રમી છે એટલે એમાં ક્રમનો મહત્વ નથી, પરંતુ બાદબાકીમાં મહત્વ છે. એટલે કે અહીં સાત ઓછા પી અને પી ઓછા સાત બંને અલગ અલગ અભિવ્યક્તિ થશે. હવે અહીં શું આપેલું છે બરાબર જોઈએ, સાતને પી માંથી બાદ કરવાના છે એટલે કે આપણી અભિવ્યક્તિ શું થશે, પી ઓછા સાત થશે. જો તમે સાત ઓછા પી લખો તો આ બંને અભિવ્યક્તિ છે એ અલગ અલગ છે. આપેલા વિધાન મુજબ જો તમે આ જવાબ લખો તમે સાત ઓછા પી, તો એ ખોટો જવાબ થશે. શા માટે? તો કે સાત ઓછા પી એટલે સાત માંથી પી ને બાદ કરતા, એવું છે આપણે વિધાન કહી શકીશું. પછીનું જોઈએ ત્રીજું વિધાન, પી ને સાત વડે ગુણતા. એટલે કે સાત પી લખો અથવા તો પી સાત લખો, બંને એક જ થશે. પરંતુ જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે આંકડો હંમેશા પહેલા લખાય છે, એટલે કે અભિવ્યક્તિ શું થશે, સાત પી. ચોથું વિધાન જોઈએ આપણે, પી ને સાત વડે ભાગતા. હવે જેમ ગુણાકાર અને સરવાળો છે એમાં ક્રમનું મહત્વ નથી, પરંતુ બાદબાકી અને ભાગાકારમાં ક્રમનું મહત્વ છે. એટલે કે પી ને સાત વડે ભાગતા તો પી ભાગ્યા સાત એટલે અથવા તો પી ના છેદમાં સાત થશે. સાત ના છેદમાં પી જો તમે લખો તો એનું વિધાન શું થશે, સાત ને પી વડે ભાગતા એવું થશે. એટલે કે જે બાદબાકીમાં જે રીતે થયું ને એ રીતે તમે આવો જવાબ લખશો તો એ જવાબ છે ખોટો પડે. સમજાયું? એટલે કે ધ્યાન કેમાં રાખવાનું છે, આપણે જ્યાં બાદબાકી આવે અને ભાગાકાર આવે એમાં છે એ વિધાનમાં બરાબર ધ્યાન આપવાનું રહેશે. આ થયા પ્રશ્ન ચારના એ બી સી અને ડી. હવે જોઈએ ઈ, સાતને ઓછા એમ માંથી બાદ કરતા, એટલે કે ઓછા એમ પ્રથમ આવશે એટલે અભિવ્યક્તિ શું આવશે, ઓછા એમ ઓછા સાત. પછીનું વિધાન છે ઓછા પી ને પાંચ વડે ગુણતા, એટલે કે ઓછા પાંચ પી. શા માટે ઓછા પાંચ પી આવ્યા? તો કે જો ઓછા ને વત્તા સાથે ગુણીશું તો ઓછે વત્તે શું થશે, ઓછા. અહીં પાંચની જગ્યાએ જો ઓછા પાંચ હોત, ઓછા પી ને ઓછા પાંચ વડે ગુણતા હોત, તો આજે ઓછા પાંચ પી છે એની જગ્યાએ શું આવે, ફક્ત જવાબમાં પાંચ પી આવે. એટલે કે આ વસ્તુનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે. પછીનું જોઈએ જી, ઓછા પાંચ ઓછા પી ને પાંચ વડે ભાગતા, એટલે ઓછા પાંચ ના છેદમાં ઓછા પી ના છેદમાં પાંચ આપણને જવાબ મળશે. પછીનું જોઈએ એચ, પી ને ઓછા પાંચ વડે ગુણતા. જો એફ અને એચ બંનેનો જવાબ એક સમાન આવશે. શા માટે એક સમાન આવશે? તો કે જો એફમાં પી છે એ ઓછા હતું, અહીં પાંચ છે ઓછા છે, અને વત્તે ઓછે જવાબ હંમેશા શું મળશે આપણને, ઓછા જ મળશે. આ થયા પ્રશ્ન ચારના ઈ એફ જી અને એચ. હવે જોઈએ પ્રશ્ન પાંચમો, અત્યાર સુધી જે અભિવ્યક્તિ હતી એમાં એક જ ક્રિયા હતી, હવે પછી જે પાંચમો પ્રશ્ન છે એમાં અભિવ્યક્તિની એક કરતા વધારે ક્રિયાઓ છે. જોતા જઈએ આપણે, અગિયાર ને બે એમ માં ઉમેરતા, એટલે કે બે એમ વત્તા અગિયાર લખીએ અથવા તો અગિયાર વત્તા બે એમ લખો, બંને જવાબ છે સરખા થશે. ધ્યાન કેમાં રાખવાનું છે, ફક્ત બે ક્રિયાઓમાં. કઈ ક્રિયાઓ? બાદબાકી અને ભાગાકાર. બીજું જોઈએ, અગિયાર ને બે એમ માંથી બાદ કરતા, બાદબાકી આવી છે બરાબર વાંચીએ,
શેમાંથી બાદ કરવાના છે? બે એમ માંથી. એટલે આપણો જવાબ શું આવશે? બે એમ ઓછા અગિયાર. પછીનો જોઈએ, વાયના પાંચ ગણામાં ત્રણ ઉમેરતા. હવે જ્યારે પણ ગણા શબ્દ હશે ને ત્યારે હંમેશા ગુણાકાર થશે. અહીં પાંચ ગણા છે એટલે વાયના પાંચ ગણા, પાંચ વાય એમાં ત્રણ ઉમેરીશું એટલે કે પાંચ વાય વત્તા ત્રણ મળશે. ચોથું જોઈએ આપણે, વાયના પાંચ ગણામાંથી ત્રણ બાદ કરતા. જો આ માંથી છે ને એની પહેલાનું આપણે ક્રિયા છે પ્રથમ કરવી પડે, બાદ કરવાનું છે ને, એટલે આપણે આ જે માંથી શબ્દ છે એની પહેલાની ક્રિયા છે એ પહેલા કરવાની છે. એટલે કે વાયના પાંચ ગણા એટલે કે પાંચ વાય, એમાંથી શું બાદ કરવાનું છે? ત્રણ બાદ કરવાના છે. એટલે કે પાંચ વાય ઓછા ત્રણ છે આપણો જવાબ મળશે. આ થયા પ્રશ્ન પાંચના એ બી સી અને ડી. હવે જોઈએ ઈ. વાયને ઓછા આઠ વડે ગુણતા એટલે ઓછા આઠ વાય થશે. પછીનું જોઈએ એફ. વાયને ઓછા આઠ વડે ગુણી મળતા પરિણામમાં પાંચ ઉમેરવાના છે. એટલે કે પ્રથમ આપણે ગુણાકાર કરવાનો છે, ગુણાકાર જે મળે એમાં આપણે પાંચ ઉમેરવાના છે. એટલે ઓછા આઠ વાય વત્તા પાંચ છે એ જવાબ તરીકે મળશે. પછીનો જોઈએ, વાયને પાંચ વડે ગુણી મળતા પરિણામને સોળ માંથી બાદ કરતા. જો બાદબાકી જ્યારે પણ આવે ત્યારે પહેલા શબ્દ આપણે જોવાનો માંથી, અને માંથી પહેલાની જે રકમ છે ને હંમેશા પહેલા આવશે. હવે વાયને પાંચ વડે ગુણીએ તો શું મળે? પાંચ વાય. એને શેમાંથી બાદ કરવાના છે? સોળ માંથી બાદ કરવાના છે. એટલે કે સોળ ઓછા પાંચ વાય થશે. જો તમે આજે માંથી શબ્દ અને બાદ કરતા બરાબર ધ્યાનમાં ન લો તો તમે સીધો જવાબ શું લખી આવશો? પાંચ વાય ઓછા સોળ, જે ખોટો જવાબ થશે. ઈ એફ જી. હવે જોઈએ એચ. વાયને ઓછા પાંચ વડે ગુણી મળતા પરિણામમાં સોળ ઉમેરતા. એટલે કે ઓછા પાંચ વાય વત્તા સોળ, અથવા તો તમે સોળ ઓછા પાંચ વાય લખો તો પણ તે જવાબ છે સાચો પડશે. એટલે કે ધ્યાન બે જ ક્રિયાઓમાં રાખવાનું છે આપણે, કેમાં? એક તો બાદ બાકી અને બીજું ભાગાકાર. આ થયા પ્રશ્ન પાંચના ઈ એફ જી અને એચ. હવે જોઈએ પ્રશ્ન છઠ્ઠાનો એ. એક કરતા વધુ ક્રિયાનો ઉપયોગ નથી કરવાનો, ટી અને ચારનો ઉપયોગ કરી અને અભિવ્યક્તિ લખવાની છે. બીજું, દરેક અભિવ્યક્તિમાં ટી તો હોવો જ જોઈએ, તો શું કરીશું? ટી વત્તા ચાર, ટી ઓછા ચાર, ચાર ટી, અથવા તો ચાર ઓછા ટી, ટી ના છેદમાં ચાર. આવી તમે ઘણી બધી અભિવ્યક્તિ જેમાં ફક્ત શું આવવું જોઈએ? ટી અને ચાર આવવું જોઈએ અને એક જ ક્રિયા કરવાની છે. અહીં મેં ચાર બતાવેલી છે, તમે આવી બીજી ઘણી બધી કરી શકશો. જો કઈ રીતે કરી શકાશે? તો કે જો અહીં આ ટી ઓછા ચાર ને ચાર ઓછા ટી તરીકે લખી શકીએ, આ ચાર ટી, ટી ના છેદમાં ચાર, એ રીતે પણ તમે લખી શકો. ક્રિયા કેટલી હોવી જોઈએ? એક જ, અને દરેકમાં ટી અને ચાર છે એ હોવા જ જોઈએ. પ્રશ્ન છઠ્ઠાનો બી જોઈએ. બે ક્રિયાનો ઉપયોગ કરવાનો છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. આપણને ચલ વાય આપેલો છે, બે અને સાત અંકો છે, એની મદદથી આપણે અભિવ્યક્તિઓ આપવાની છે. જોતા જઈએ, બે વાય વત્તા સાત, અહીં ગુણાકાર અને સરવાળાની ક્રિયાઓ કરેલી છે. બે વાય ઓછા સાત, સરવાળો અને બાદબાકી, સોરી, ગુણાકાર અને બાદબાકીની ક્રિયાઓ લીધેલી છે. સાત વાય વત્તા બે, અહીં પણ આપણે ગુણાકાર અને સરવાળાની ક્રિયાઓ લીધેલી છે. અને સાત વાય ઓછા બે, અહીં પણ આપણે ગુણાકાર અને બાદબાકીની ક્રિયાઓનો ઉપયોગ કરેલો છે. એટલે કે આ પ્રકરણ તમે બરાબર રીતે તૈયાર કરશો ને તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ ક્રિયાઓ છે એની અભિવ્યક્તિ છે એ ચલ સ્વરૂપે તમે આપતા શીખી જશો. આ સાથે આ સ્વાધ્યાય 11.3 છે આપણે પૂરું કરીએ છીએ. હવે પછીનું જે સ્વાધ્યાય છે 11.4,
જેમાં આજે અભિવ્યક્તિ છે એનો વ્યવહારિક જીવનમાં અથવા તો કોયડા ઉકેલવામાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તે આપણે શીખવાનું છે. ત્યાં સુધી આજે 11.3 સ્વાધ્યાયના તમામ દાખલાઓ એકવાર ફરીથી કરજો અને જ્યાં પણ કંઈ પણ મૂંઝવણ પડે ત્યાં મને કોમેન્ટમાં જવાબ લખજો. તમો વિડીયો જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.